એકચ્યુઅલી એ લોકોએ સમોસું મને આ રીતે ક્રશ કરીને બોલું, ટુકડા કરીને, અને પછી ચટણીનો આખો એક જગ આપી દીધો. અને તમને જે હમણાં મેં પ્લેટમાં સમોસું દેખાડ્યું ને, એ ખાલી ફોટો પાડવા માટે અમે અલગથી મંગાવ્યું હતું, અને થંબનેલ માટે એને તમને દેખાડવા મળે. હકીકતમાં એ લોકોએ સમોસા આ રીતે આપ્યા. સમોસાને ક્યારેય કોઈ દિવસ કોઈને ક્રશ કરીને અલગ અલગ ટુકડા કરીને ન આપો યાર. સમોસું ખાવાની સાચી મજા ને સાચો ટેસ્ટ જે છે ને એના આકારમાં છે. એ સમોસું એક મોટું કરી કરીને ખાતા હોય, અને એમાં આપણે ચટણીની જરૂર હોય આપણે. હેલો, કેમ છો બધા? જય માતાજી. ભાઈ આ ચોટીલા જગ્યા જે છે ને, મને એમ લાગે છે આની સાથે મારે ગજબની લડાદડી છે. હંમેશા વ્લોગની શરૂઆત રાજકોટથી કરતાં ભૂલી જ જાઉં છું, એટલો ગાય ગાયમાં આવો. ઘણા લોકોને તો એમ થતું હશે ને, દર વખતે ચોટીલા પાસેથી વ્લોગની શરૂઆત કરે તો એનું ગામડું છે કે શું. એકચ્યુઅલી મને એવું જ લાગે છે કે આ ગામ ક્યાંક કોઈક જન્મમાં મારું હશે અથવા હું આ ગામમાં રહેતો હોઈશ. જ્યારે પણ નીકળવાનું થાય વ્લોગની શરૂઆત અહીંથી જ થાય. પેલા માતાજીના અહીંયા પગે લાગેલો ઉભો રહે અને પછી વ્લોગની શરૂઆત થઈ જાય. હવે પદયાત્રા જે છે એના ફેઝ ટુનું, એટલે કે આપણે શૂટિંગનો ફેઝ ટુ શૂટ કરવા જઈ રહ્યા છીએ. પહેલાં ફેઝની અંદર તો હજુ લોકો બગોદરા સુધી નહોતા પહોંચ્યા, અને અડધાથી મોટાભાગના વધારાના સંઘો જે છે એને તો હજી શરૂઆત જ નહોતી કરી. સાણંદ અને ધોળકાની નજીકના ગામડા હોય તો હજી બાકી હતું. એટલે હવે એક દિવસનો હોલ્ડ કરવો પડ્યો અને રાજકોટ જ પાછો વયો હતો. હવે ફેઝ ટુનું શૂટ પાછો કરવા જઈ રહ્યો છું. પછી આગળથી વાત કરીએ, ક્યાંક હજી બ્રેકફાસ્ટ કરવાનો બાકી છે. બ્રેકફાસ્ટ કરતાં કરતાં કરીએ વાત. સો આપણો બ્રેકફાસ્ટ રેડી. ચોટીલામાં બીજું એક ઓપ્શન્સ મળી ગયું મને. આમ તો બ્રેકફાસ્ટમાં ચોટીલામાં તમને નંબર ઓફ ઓપ્શન્સ મળી જશે. એટલા બધા ઢાબા છે, એટલી બધી આવી હોટલ્સ છે. એમાં આજે એક નવું ઓપ્શન આપણે કરી લીધું. ઇસ્કોન જે છે એની બ્રાન્ચ છે, એની ફ્રેન્ચાઇઝી અહીંયા આવી ગઈ છે. ફ્રેન્ચાઇઝી છે કે એની બ્રાન્ચ છે આઈ ડોન્ટ નો, પણ સુગર એન્ડ સ્પાઇસ છે. ચોટીલાની લીમડી સાઈડ હોટલ, લેફ્ટ સાઈડ હોટલ, ખોડિયા કાઢિયાવાળી ઢાબા છે એની બાજુમાં મળી જશે. અને એક સારી વસ્તુ છે, એકલાની પ્લેટ બી છે 180 રૂપિયામાં, એટલે દહીં અને આપણે પાછા સમોસા લવર રહ્યા એટલે એક સમોસું આજે લઈ લીધું છે. સમોસાના આપણે એવા મોટા આશિક છીએ. આપણે ભલે પિઝાની વેરાયટી એક્સપ્લોર કરીએ કે ન કરીએ, પણ અલગ અલગ જગ્યાએ સમોસા ટેસ્ટ કરવાનો આપણને જબરો શોખ છે. સમોસા જ્યાં મળતા હોય પહેલાં એ ટેસ્ટ કરી લેવાનો, ભલે ભાવે ન ભાવે ગમે હોય. સમોસાની રેન્જ આનો રિવ્યુ નથી કરવાનો, દસ તબક્કે શેર કર્યું. મળી આગળ ચોટીલાના દોસ્તે ચોટીલા પદયાત્રા આ વખતે બગોદરાથી હવે અલગ અલગ કેમ્પની શરૂઆત કરવાની શું કહેવાની. આ ધોમધખતા તાડકાની અંદર હાઈવે ઉપર લોકો દૂરથી એમ પાર્કિંગમાં એકદમ છાંયડો જોવે ને, ત્યાં ગાડી પાર્ક કરે ને ત્યાં નાસ્તો કરવા જાય તેના. એકચ્યુઅલી યાર આ લોકો હાઈવે હોટલ જોડે એ વસ્તુ કેમ સમજતા નહીં હોય કે જ્યાં આવા ધોમધખતા તાડકાની અંદર 8-9 વાગ્યા પછી જે લોકો ટ્રાવેલ કરતા હોય એ લોકો જ્યાં દૂરથી પાર્કિંગમાં છાંયડો જોવે ને વ્યવસ્થિત રીતે ત્યાં ગાડી ઊભી રાખે. મોસ્ટ પ્રોબેબલી તો એવું થતું હોય ને, હું તો એવું જ કહું તોય મોટાભાગના લોકોને પાર્કિંગ એમને ઓપન ને ઓપન ક્યાંક શેડિંગ જેવું કરી નાખતા હોય તો એટલા શેડની અંદર દૂરથી લોકો ગાડી જોવે ને તો એ બ્રેક મારે. અહીંયા પણ માતાજીનું બહુ જ મોટું સ્થાનક ઊભું કરવામાં આવ્યું છે આ ચોટીલા. તમે જો આ ચોટીલામાં નાનકડા એવા ઢાબાથી આ વસ્તુની શરૂઆત થઈ હતી, આ ટ્રેડિશનની શરૂઆત થઈ હતી કે માતાજીનું સ્થાનક જે છે ને એ નાનકડું એવું સ્થાનક હોટલની બહાર રાખે, એટલે જે ટ્રક ડ્રાઈવર અને બસ ડ્રાઈવર જે છે એ અહીંથી જતા હોય એ લોકો મંદિર સુધી ન જઈ શકતા હોય તો એ લોકો માતાજીને નમન કરી અને બારોબાર નારિયેળ એટલે કે શ્રીફળ ચડાવીને આગળ જાય અને માતાજીના આશીર્વાદ એમની સાથે રહે. અહીંયા પણ હવે મોટી મોટી હોટલો પણ એવું જ કરવા માંડી છે.
ક્યારે નીકળ્યા હતા? આજે નીકળ્યા હતા. રાત્રે ચાલવાના છો? આખી રાત ચાલશો? તો આ ધ્યાન રાખજો આ બાળકનું. ખાસ નેક્સ્ટ ટાઈમ આવો ને, નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ પદયાત્રા કરો ત્યારે આ રિફ્લેક્ટરની પટ્ટી લઈ લેવાની. આ ભાઈને ચોંટાડજો, આ ભાઈને ચોંટાડજો. એક કામ કરો, એને આવી રીતના હાથમાં બાંધી દો, અહીંયા હાથમાં બાંધી દો. હા બસ એ રીતે બાંધી દો સ્ટેપલરની. એક મિનિટ ભરી જો. આ કેમ્પમાં મને એક વસ્તુ ગમી, આપણે જે 3 વર્ષથી એ મુહિમ ચલાવીએ છીએ રિફ્લેક્ટરની, તો આ કેમ્પની અંદર રિફ્લેક્ટર્સ પણ લોકો માટે રાખવામાં આવ્યા છે. અને જેને જોઈએ ને આપો છો કે સામેથી લોકોને લોકોને ફોર્સ કરો, કારણ કે એકચ્યુઅલી આ વસ્તુનું મહત્ત્વ નથી ખબર લોકોને, એને ફોર્સ કરીને આપો. એવું લાગે તો કદાચ ઘણી વખત એવું થતું કે પરસેવાને કારણે નીકળી જતું હોય છે કપડામાંથી, તો એને હાથમાં રિસ્ટબેન્ડની જેમ બાંધી દો. હા, ઘણી વખત એવું થતું હોય છે કે બેગમાં અને કપડામાંથી નીકળી જાય છે, તો સ્ટેપલર હોય તો એનાથી લગાડો. પણ આ છે ને આ વસ્તુ લોકોમાં અવેરનેસની ખાસ જરૂર છે એની, કારણ કે લાસ્ટ ટાઈમ આશાપુરા માતાજીના પદયાત્રા જે છે મઢની પદયાત્રા, એમાં પણ પેલો સુરતબારી પુલ ઉપર 3 લોકોની ડેથ થઈ ગઈ હતી. તો મને મને નાનપણથી જ આ પ્રકારનો સીન બહુ ગમે. બસો લાંગરેલી હોય, હાઈવે હોલ્ટ હોય અને લોકો મનપસંદ ચા નાસ્તો કરવા ઉભા રહ્યા હોય, 10 મિનિટમાં ફરી પાછી મુસાફરીની શરૂઆત કરવાની હોય. નાનપણમાં ફ્રિકવન્ટલી ટ્રાવેલિંગ કરવાનું થતું રાજકોટથી અમરેલી અને ક્યારેક રાજકોટથી મુંબઈ. પણ રાજકોટથી અમરેલી જે છે ને વધારે થતું, અને અમરેલીની વચ્ચે આટકોટનો હોલ્ટ આવે. આટકોટ બહુ નાનકડું ગામ છે અને એમાંય બસ સ્ટેશન, એટલે આમ જોવો તો બસ સ્ટેન્ડ જેવું નથી. બસ સ્ટોપ જે છે એ નીચેના ભાગમાં એક પેસેજ છે, ત્યાંથી બસ ઊભી રહે અને ત્યાંથી માત્ર સિંગદાળિયા લેવાના હોય. પણ એ સિંગદાળિયા અને કાં વેફરનું પેકેટ લેવામાં પણ એક અલગ પ્રકારની એક્સાઇટમેન્ટ હોય. એટલે નાનપણથી જ છે ને તમને તમારા ડેસ્ટિની જે છે એના ઇન્સ્ટિંક્ટ્સ જે છે એ દેખાયાવતા હોય. એટલે ફૂડ બ્લોગર અને ટ્રાવેલ બ્લોગર બનવાના કંઈક લક્ષણો બધા પારણામાંથી હતા, નાનપણમાં જ દેખાતા હતા. આ પ્રકારના મને સીન બહુ ગમતા, જ્યારે હાઈવે હોલ્ડ્સ ઉપર બસો બધી રાખી હોય અને બસો રાંગરેલી હોય ને માણસો નાસ્તો કરવા ઉભા રહ્યા હોય. એટલે ટ્રાવેલ બ્લોગર અને ફૂડ બ્લોગર એટલે તો બન્યો છું.